જમવાનો ટાઈમ થયો છે બપોર થયો છે અને આજે આપણે જવાનું હતું ભગવડા મોગલમાંના દર્શન કરવા મંગળવારે તો એટલા માટે દર્શન કરવા જવાના હતા પણ ખબર નહીં કે બુલેટની સાવી ખોવાઈ ગઈ મારી તો મળતી છે નહીં ને બીજી સાવી મારી પાસે એક્સ્ટ્રા છે નહીં તો પછી અત્યારે જવાનું બંધ રાખ્યો આપણે તૈયાર થઈ ગયા હવારમાં ને બધું ફિક્સ કરી લીધું હતું કે જવું જ છે એમ દર્શન કરવા મોગલમાંને ત્યાં અને લોક શૂટ કરવા જવાનો હતો તો આપણે તૈયાર થઈ ગયા તમે જુઓ ને ચાવી છાવી ગઈ છાવી બહુ ગોતી મળી નહીં તો મળી જ નહીં દુકાને જોયું તો દુકાને નહોતી ઘરે પણ નહોતી ક્યાં છે જ નહીં હવે ખબર નહીં ક્યાં છાવી છે બીજી એકસ્ટ્રા છે મારી પાસે છે નહીં ને બીજી છાવી હવે છે નહીં ને હવે આ જે છે એ ખોવાય ગઈ તો ચાલો અત્યારે હવે જ આવશું ઘરે ને જો મળી જાય તો ભાઈ કારણ કે બીજી મારી પાસે આવી શેની એકસ્ટ્રા નહીં અત્યારે બનાવવી પડશે તો છાવીવાળા બનાવવાવાળા ભાઈને પણ લાવવા પડશે ને અથવા તો આપણે કંઈક કરશું હવે ચાલો ને તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે ઘરે જમવા ચાલો આપણા તડકાના જાય છે ને જો જીસીબીનું કામ કરેલું હતું તો હાલો હવે ઘરે જઈ ને જમી લઈ ભૂખ લાગી છે ને પછી પાછા જવાનું છે એટલે તો ચાવી ગોત છું જો મળે તો તો ઘરે આવ્યો તો છાવી મળી ગઈ હતી ખાનામાં ચાવી પડી હતી મારા મમ્મી કીધું કે છાવી મળી ગઈ તો મેં જમી લીધું અને જમીન પછી હું હવે છાવી લઈને નીકળી ગયો દુકાને હું કહું હારું થયું છાવી મળી ગઈ તો હાલો હવે આપણે ક્યાંય ખાસ સારું થયું સારી મળી ગઈ છે પણ હવે તડકો છે એટલે હવે નથી જવું કારણ કે હવે તડકો થઈ ગયો વાગી ગયા બે એટલે હવે નથી જવું નકર જવાનું તો ફોગડા પણ જો સવારે મળ્યો હોય તો મારા મમ્મીને કઈ ને ગયો તો દુકાને કે સાવી ગોતી લેજો તો સાવી ગોતી લીધી ને આપણી પાસે બીજે એક એક્સ્ટ્રા ગાડી પડી જ છે હવે આ ગાડી લઈને આપણે જવું છે દુકાને હવે કેમ કે હવે આ લઈને જ જવાનું આપણી પાસે એક્સ્ટ્રા ગાડી બીજી પડી છે હવે એ લઈને જાય દુકાને સાવી મળી ગઈ છે વાંધો નથી એક ને એક જ સાવી હતી એટલા માટે તો હાલો હવે દુકાને જાય ચલો તો આપણે આવી ગયા હતા દુકાને હવે અને મારા મિત્રને ફોન કર્યો છે તો હું અને મારા મિત્ર જવું છે જોબલા હનુમાન મંદિર છે ત્યાં દર્શન કરવા જવું છે ને થોડું કામ છે એટલે તો ત્યાં જાય છે તો એને મેં ફોન કર્યો છે કે વાંધો નહીં હું આવું તમે કે દુકાને રહો હું આવું છું તમે આવો તો જમી લીધું છે અને આપણે છું અને છાવી ખોવાઈ ગઈ એટલે સવારે હતો બહુ છાવી ગોતી જો સવારે છાવી મળી ગયો હોત તો અત્યારે ભગુડા આપણે ગયા હોય ભગુડા જઈને આપણે લોક શૂટ કર્યો હતો પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ પાકું જવાનું જ છે આપણે પણ આ જે હતું મંગળવાર હતું એટલે મંગળવારે હોય માતાજીનો માં મોગલમાનો વાર વારો હોય તો ગયા હોત તો સારું હતું પણ કાંઈ નહીં આપણા નસીબમાં નહીં હોય છાવી ખોવાઈ ગઈ એટલે અત્યારે મળી ગઈ છે બપોરે હું મારા મમ્મીને કઈને આવતો સવારે કે તમે મારા બાને સોરી મારા બાને કહીને એવો હતો કે તમે સાવી ગોતી લેજો સાવી ખોવાઈ ગઈ છે તો વાંધો નહીં ગોતી લે તો પણ મળી ગઈ છે આપણને સાવી તો હવે આપણે ચાલો એને ભાઈ બંને ફોન કર્યો છે તો એ આવે છે એ જઈને પછી આપણે જવું છે જોબલે અને તડકો તો છે પણ વાંધો નહીં તડકાનો તો તડકા તો હોય જ છે આપણને તો બધી સિઝનમાં બધું ગમતું ન હોય તો એમ તો ન ચાલે કે શિયાળામાં ટાઈટ પડે તો ન આવે ઉનાળામાં તડકો ન આવે સોમોસમ વરસાદ ન આવે એવું તો ન ચાલે એટલે બધું ચાલે બધી ઋતુમાં બધું જો આવતું હોય બધું સારું એટલે બધી વસ્તુ આવે થોડી થોડી હારી તો હાલો હવે જઈએ હવે બંને ફોન કર્યો છે ને આવે છે એની રાહ ઊકડી અને પછી પાણી પીને હવે નીકળી ગયા આપણે અને દુકાન થોડું કામ છે એ પતાઈ લઈ અને પછી આપણે જઈએ હવે જોબલા મંદિરે અને થોડું કામ છે તો એ પણ કરી લઈ અને દર્શન પણ કરી દઈ મને તને તમને પણ કરાવી તો હાલો મિત્રો તો આપણે આવી ગયા હતા જોબલા જોબલાધામ હું અને મારો ફ્રેન્ડ બંને જો મારા ફ્રેન્ડ છે સામે તો આપણે એ ફ્રેન્ડની રાહ જોતા હતા તો એ ફ્રેન્ડ આવી ગયા હતા અને અહીંયા મારા થોડુંક કામ હતું ને આપણે દર્શન કરવા હતા પહેલાં તો તો આપણે આ બાઇક લઈને આવી ગયા છે જે આપણી પાસે એક અલગ એક ગાડી ઘરે પડી જ હોય કારણ કે ગાડી જ્યારે કે એક કોઈ ગાડી ન હોય ત્યારે આ ગાડી ઘરે રહે એટલા માટે ને ગાડીની બુલેટની સાવી ખોવાઈ ગઈ હતી એટલા માટે આપણે ભગોડા ન જઈ શકીએ પ્લાન હતો આપણે તો આપણે પહેલા હવે દર્શન કરેલી તમે વિડીયો મેં પહેલાં મૂકેલો જ હતો જોબલાધામ વિશે કે બહુ જૂનું મંદિર છે એમ ઘણા વર્ષો પણ એવું તમને મૂકેલો છે વિડીયો તમે જોયેલો જ છે તો મંદિર તો તમે જોયું એટલે મંદિરનો વિડીયો આપણે બનાવવા નથી એવા આપણે તો થોડુંક અહીં કામ હતું અને મારા જાસૂદના પાન લેવાના હતા એટલા માટે આપણે અહીં એવા હતા કારણ કે એ પાનનો ઉપયોગ તેલ માટે કરું છું જે આપણે બીજા બધા કેમિકલ વાળા તેલ આવે એટલે એ ઉપયોગ નથી કરતો હું અને તે તો કારણ કે આજે માથું ધોયું એટલે તો આપણે આ પાન લેવાના હતા તો એટલે આપણે એવા હતા અહીંયા આ પાન આ પાન ખૂબ જ ઉપયોગી છે અને આ સારા છે આયુર્વેદિક છે તો તમને અમારે થોડુંક હેરનો પ્રોબ્લેમ પડે એટલે ગરમીના હિસાબે એટલે હું આ આયુર્વેદિક તેલ મારી રીતે જાતે ઘરે બનાવું અને પછી હું યુઝ કરું છું માથામાં અને તમે પણ જો એવું કાંઈ હોય તો તમારે એવું જાણવું હોય તો તમે મને કમેન્ટમાં કરી કહી શકો છો હું તમને કહીશ કારણ કે આયુર્વેદિક તેલ ઉપયોગ કરો તો વધારે પડતું સારું રહેશે બહારના જે કેમિકલવાળા તમે શેમ્પુ ઓઇલ તેલ યુઝ કરો એ કરતાં જે ઘરે બનાવટી રાખો તમે આયુર્વેદિકનું તો આ જાસૂદના પાન છે લીંબુ છે એવું બધું એવી રીતે તમે મેથી છે એવી રીતેનું તેલ બનાવો તો વધારે સારું રહે તો હું એ બનાવીને જ ઉપયોગ કરું છું મારા માથામાં અને આમ પણ હવે અત્યારે ઉનાળો થઈ ગયો છે શરૂ હવે તો હવે મારે કામ હતું થોડું ઘણું તો હું કહું હાલો પાન લેતા આવીએ આપણે અને મંદિરે પણ દર્શન પણ કરતા આવીએ તો જુઓ તમે અહીંયા ભગવાન શ્રી રામની છવી છે જે રામદરબારનો ફોટો છે અને અહીંયા છે મેન મંદિર હન્મદરાનું તો હાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ તો અમે આવ્યા તો પહેલાં અહીંયા હાથ પગ ધોઈ નાખ્યા આપણે અને તડકો લાગતો હતો એટલે મોટું મોટું ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા અને હવે આપણે દર્શન કરવા છે અને પછી પાછું જવું છે દુકાને તો આ તો પાન લેવા આવેલા હતા એટલા માટે આપણે આવ્યા હતા તો ચાલો આપણે અહીંયા દર્શન કરી લઈ જય હનુમાન દાદા તમે જુઓ અંદર હનુમાન દાદા બિરાજમાન છે તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ પેલા ને અહીંયા જે છે એ ધૂણો છે જે અહીંયા ધૂણો શરૂ હોય અહીંયા કાર્યક્રમ હોય ત્યારે અહીંયા ધૂણો શરૂ હોય એટલે માટે તો હાલ આપણે પેલા દર્શન કરી લઈ તો હલો મેં અને મારા મિત્ર બંને અમે દર્શન કરી લીધા છે ને આપણે પાન તોડતા જઈ જાસૂદના પછી જઈ ઘરે દુકાને અને કારણ કે મોડું થાય છે અત્યારે વાગી ગયા છે વળી ત્રણ વાગે આવ્યા છે અને બપોરનો ટાઈમ છે તડકો છે આપણે જમીન ડાયરેક્ટ અહીં આવી ગયા હતા ને દુકાને ખાલી ચાવી લેવાની હતી તો એ ચાવી મૂકીને આપણે લઈને આવ્યા અને પછી હવે પાછું જવું છે દુકાને તો પહેલા આપણે જાસૂદના પાન અહીંયા લાડ બધા વૃક્ષો છે અહીંયા પણ છે જાસૂદનું ફૂલ તો આપણે પહેલાં પાન તોડી લઈ અને પછી જાય એ કરે કારણ કે એ તેલ આપણે બનાવવું છે જાતે તો હું તેલ જાતે જ બનાવીને યુઝ કરું છું સાદું સિમ્પલ કેમિકલ વગેરેનું એ જ યુઝ કરું છું અને તમે પણ એ જ યુઝ કરો હેર માટે બહુ જ જરૂરી તો હું પણ યુઝ કરું છું તો મને બેનિફિટ મળે છે તો તમે પણ એ રાખો તો વધારે સારું તો તમને પણ બેનિફિટ મળશે જે બહારના તમે ઉપયોગી ખોટે ખોટી વસ્તુ વાપરો છો તો એના લીધે હેર લોસનો પ્રોબ્લમ પડે છે અને બીજો ઘણો ખરો પ્રોબ્લમ પડે છે સ્કેલ્પ માટે તો એ નહીં કરવાનું તો અત્યારે આપણે હાલો આ તેલ બનાવવા માટે આપણે પાન તોડતા જઈએ આપણે થોડા ઘણા તાજા નથી તોડવાના આપણે ખાલી દસ સાત આઠ દસ કે પાંચ છ હોય તો બસ છે તાજા પાન નથી તોડવાના આપણે બસ થોડા ઘણા સાત આઠ દસ પાન લઈને એટલા લ્યો એટલે તો પણ ચાલે તો પાન તોડીને પછી જવું છે મારા ફ્રેન્ડ તો થાકી ગયા છે બેસી ગયા છે ગરમીના તડીકાના એટલા માટે એ બેસી ગયા મેં કીધું કાંઈ વાંધો ને તમે બેસો હું કહું હું વિડીયો બનાવી લઉં ને પાન તોડી લઉં ને પછી જઈએ દુકાને આપણે તો તમે દોસ્તો તમે વિડીયો પહેલાં મૂકેલો છે અને તમને એમાં લોકેશન પણ આપ્યું છે તમારે મંદિરના દર્શન કરવા તો અવશ્ય તમે આવી શકો છો ચિત્રકૂટ મોરાઈ બાપુ તલગાજડાના ગામની આજુબાજુમાં આ ગામ આવેલું છે જેનું નામ છે જોબલા ધામ જુઓ તમે અહીંયા લખેલું છે જોબલા ધામ તો ચિત્રકોટ તલગાજડા છે મોરાઈ બાપુનું ગામનું નામ તો તમે સાંભળ્યું જ છે તો એ ગામની બાજુ મસ્ત આ ગામ આવેલું છે અને ત્યાં જ આ મંદિર આવેલું છે તો મેં આગળના વિડીયોમાં બધું જ મેં કહી દીધું છે તમને આ પાન પકડો તો બીજા પછી તોડી લઈએ હમણાં તો ચિત્રકૂટ તલગાજડા મોરાઈ બાપુ એનો વિડીયો પણ તમે જોયો તો મેં આગળ મૂક્યો હતો એ તો એ ત્યાંથી તમે થોડાક નજીક આવશો મિનિમમ છ કિલોમીટર જેવું તો ત્યાંથી રાતોલ આવશે ત્રણ કિલોમીટર ને પછી આવશે આવડો આ જોબલાધામ જે રસ્તામાં જ મંદિર આવશે અને પછી ગામ આવશે કંટાસર ને અહીંયા તમે દર્શન કરો બહુ સારું છે અને કાલે પણ અહીંયા પ્રોગ્રામ હતો તો કાલે મને કીધું હતું મારા ફ્રેન્ડને બધા હતા અહીંયા દાદાનો લોટ કર્યો હતો તો કાલે હું નહોતો આવ્યો નગર કાલે અહીંયા આછું આવવા આવા જેવું હતું કારણ કે અહીંયા પોગ્રામ કર્યો હતો દાદાનો લોટ એટલા માટે આપણે કાલે ન આવી શકા જુઓ તમે હા છૂલા જો હા છૂલા કાલે બનાવ્યા કાલે અહીંયા એટલે જો કે અવારનવાર અહીંયા કાર્યક્રમ હોય એટલે છોલાને એવું શરૂ જ હોય એમ તો અહીંયા અહીંયા દાદાના લોટ કરવાવાળા લોકો આજુબાજુવાળા બધા છે હાળીઓવાળા છે બધા ગામના છે બધા ભાઈ બહેનો દોસ્તારો મિત્રો બધા જે આવતા હોય તો કારખાનાવાળા છે બધા દોસ્તારો અહીંયા આવે જ છે તો હાલો હવે એની વચ્ચે આપણે હવે નીકળીએ ઘરે પહેલાં દુકાને જઈશું કારણ કે હવે થાય છે મોડું આપણે પાન તોડી લઈએ થોડા ઘણા અને પછી આપણે બધા ઘરે દુકાને હાજે તેલ બનાવવાનું છે તો હાલો હવે નીકળીએ આપણે જો અમારા ફ્રેન્ડ બેઠા છે બાઇક ઉપર ને એ કે હવે હાલો આપણે જઈએ મેં કીધું કઈ વાંધો નહીં તો આપણે મોડું થાય છે તો નીકળી દર્શન પણ કરી લીધા છે આપડે પાન તોડી દુકાને હવે અને આપણે મૂકી દીધું છે આપડા પાન લેવા થાય ને મારા ફ્રેન્ડ નો ફોન આવે છે વાત આવે છે મને કહે છે કે ફોન નું ખરાબ છે એક મિનિટ તો ચાલો આપણે હવે આવી ગયા હતા પાન લઈને દુકાને પાન મૂકી દીધા છે ઘરે તો ઘડી કરીને આપડે પછી કોફી પીવા તો ચાલો પછી આપણે કોફી પીવા જાય અને પછી આવવાનું છે દુકાને કામ છે થોડુંક એટલા માટે ચાલો તો ચાર વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે તો પાણીની બોટલ લઈ પાણીની બોટલ આવી ગયા છે ચા પીવા સોરી કોફી પીવા તો આપણે કોફી પી લઈ ને ઘર તરફ જવાનું છે ચાલો તો આપણો ગેટ ખોલ્યા જેડ સિક્યુરિટી ગેટ છે ઝેડ સિક્યુરિટીનો ગેટ આવે ને એવો ગેટ છે આપણો જે ઓવરલોક વાળો ગેટ આવે છે કોઈ ન ખોલે તો ઘરે આવી ગયા તો કોફી બની ગઈ હતી તે મમ્મી એ કોફી આપી દીધી છે આપણા ભાઈએ તો કોફી પીને જવું છે દુકાને તો કોફી પીને પછી હવે નીકળું દુકાને ચાલો તો ફેમિલી પાણીની બોટલ ભરી લીધી છે ને પાણીની બોટલ ભરીને હવે જાય છે આપણે દુકાને ને અત્યારે પવન સારો છે બપોરે તડકો હોય પણ અત્યારે પવન સારો હોય એટલે મજા આવે ને આવા ટાઈમમાં થોડુંક મોડું થાય એ ટાઈમમાં પછી રીલ્સ બનાવવાનું પણ મન થાય એવું વાતાવરણ થઈ જાય અત્યારે તો ચાલો હવે આપણે દુકાને જઈએ પાણીની બોટલ ભરી લીધી છે આપણે અત્યારે રોજે એ પાણીની બોટલ ભરવી પડે ને રોજે ઘરે ઘેરે આવવું પડે કોફી પીવા માટે ને આ જો આ નીર તો તમે જોઈ જ રહો જે અહીંથી હાલો ક્યાં તમને પેલા નીર બતાવીશું જો તમે કારણ કે આ નીરનું કામ જે શરૂ છે એ શરૂ શરૂ છે જો સામે દેખાય છે તે બધા સાધનો પડ્યા છે આ નીરના કામ શરૂ છે એના માટે તો ચાલો આપણે દુકાને જઈ ચાલીને ને એ ઓલી ગાડી હતી તો ઘરે મૂકી દીધી અત્યારે કારણ કે અત્યારે દુકાન જવાનું હું ગાડીની જરૂર પડે હાલો આપણે દુકાને જઈએ થોડું ઘણું કામ કરીએ હેલો મિત્રો તો આપણે કોફી પીને આવી ગયા હતા દુકાને દુકાને આવ્યા થોડું કામ કર્યું અને કસ્ટમર હતા તો થોડા કામમાં બીજી હતા અને દોસ્તો તો આપણે જાસૂદના પાન થોડી આવ્યા કારણ કે જાસૂદના પાનનું આપણે તેલ બનાવવાનું હતું એટલા માટે અને દેશી તેલ જે મતલબ આપણું પોતાનું જાતે બનાવેલું હું એવું જ યુઝ કરું છું એટલા માટે એ લેવા ગયો હતો મંદિરે અને મંદિરે દર્શન પણ કરવાના હતા અને આજે કાંઈ કામ હતું નહીં બહુ કંઈ ખાસ નવરાઈ હતી તો કોફી પીને આપણે આવી ગયા હતા ઘરે બપોરે જમીને ડાયરેક્ટ ગયા હતા ત્યાં ને ચાલો તો હવે થોડું ઘણું કામ હજી કરવાનું છે કામ કરી લઈ ને તમે મારી ચેનલ પર આવ્યો તો ચેનલને થોડો ઘણું સપોર્ટ કરો ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવાનાવા બ્લોગ મુકતા રહીશું અને મળતા રહેશું તમને આગળ આવા જ વિડીયોમાં અને ક્યાંક જવાનું થશે તો બહાર જશું પણ આજે તો થોડું કામ હતું એટલા માટે મેં કીધું તમને બુલેટની છાવી ખોવાઈ ગઈ એટલે મેળ ન આવ્યો તો આપણે જવાનું હતું કારણ કે જો આપણે કપડાં પણ પહેરી લીધા નહવાના તૈયાર થઈ ગયા હતા જાઉં જ મારે પણ છાવી ખોવાઈ ગઈ હતી એટલા માટે પણ કાંઈ વાંધો નહીં ચાલો બીજી વાર જશું તો ચાલો તમે ચેનલને સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં પ્લીઝ ચેનલને સપોર્ટ કરો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ આવવાનું છે આવાના બ્લોગ બનાવશું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં